ગાંધીનગરમાં એકવાર ફરી ટાટપાસ ઉમેદવારો મેદાને ઉતર્યા છે. 20 જેટલા ટાટપાસ ઉમેદવારો રજૂઆત કરવા સચિવાલય પહોંચ્યા. રાજ્યના શિક્ષણ મંત્રીને ટાટપાસ ઉમેદવારોની એક માંગ, સરકારે અન્ય વિષયોની ભરતીની જાહેરાત કરી તેમ કોમ્પ્યુટર વિષયની ભરતીની જાહેરાત થાય. સરકારે કુલ 24,000 જેટલા શિક્ષકોની ભરતી કરી છે, ભરતીની જાહેરાત કરી છે, જેમાં 7,500 જગ્યાઓમાં અન્ય ભાષાના શિક્ષકો સહિત સંગીત, વ્યાયામ અને ચિત્રકલા ભરતીની જાહેરાત કરી હતી. કોમ્પ્યુટર વિષયમાં પાસ થયેલા ટાટ ઉમેદવારોની એક જ માંગ, સરકાર કોમ્પ્યુટર વિષયના ઉમેદવારોને પણ તક આપે. તો અહીં ગાંધીનગરમાં એકવાર ફરી ટાટપાસ ઉમેદવારો મેદાને ઉતર્યા છે. 20 જેટલા ટાટપાસ ઉમેદવારો રજૂઆત કરવા માટે સચિવાલય પહોંચ્યા. છેલ્લા 13 વર્ષથી સરકાર સામે કમ્પ્યુટર વિષયની જગ્યાઓ માટેની વારંવાર રજૂઆત કરી છે, છતાં આજ સુધી માત્ર ને માત્ર 104 ભરતી કરી છે સરકારે, બરાબર. તો એના માટે અમે વારંવાર રજૂઆત કરવા છતાં આ નવી ભરતીની અંદર જે 24,700ની ભરતી હતી એની અંદર સરકારે અમારો સાક્ષર વિષય તરીકે કાઢી નાખેલો હતો, છતાં પછી પાછળથી ઉમેર્યો કર્યો અને એની પછી એની અંદર ચોખ્ખું લખ્યું કે ગ્રાન્ટેડ શાળાઓ એટલે કે અનુદાનિત શાળાઓ જે છે એ શાળાઓ તરફથી જે જગ્યાઓ આવશે ત્યારે જ અમે તમારી ભરતી કરીશું, કે તમારી મહેકમની અંદર આવતી જગ્યાઓની અંદર કમ્પ્યુટર વિષયનું મહેકમ ઊભું થતું નથી. એટલે કે 6 વર્ગે જે તમારો કમ્પ્યુટર શિક્ષક મળવા પાત્ર છે એ વિષયની અંદર મુખ્ય વિષયની સામે કમ્પ્યુટર વિષયનું મહેકમ ઊભું ન થવાથી અમે તમારી જગ્યા માગી શકતા નથી. તો સરકારને અમારે વિનંતી છે કે જે આપનો 6 વર્ગનો જે રેશિયો છે એ રેશિયાની અંદર જો એક ફરજિયાત શિક્ષક આપવામાં આવે તો દરેક શાળાની અંદર કમ્પ્યુટર શિક્ષકની જોગવાઈ થઈ શકે છે, એટલે કે જગ્યા ઊભી થઈ શકે છે. અમે છેલ્લા 13 વર્ષથી સતત અન્યાય સહન કરી રહ્યા છીએ. 12 વર્ષનો 13 વર્ષનો અન્યાય ભોગવી રહ્યા છીએ, વનવાસ ભોગવી રહ્યા છે. મારી એક જ માંગણી છે, જે કામ સરકારને કરવાનું છે ને આજે અહીંયા ઉભેલા બધા જ ઉમેદવારોને, એ સિવાય પણ ઉભેલા જેટલા પણ ઉમેદવારો છે ને એ બધા શાળા શાળા જઈ અને અમે કમ્પ્યુટર શિક્ષકની માંગણી ઊભી કરો એ માટેનો પ્રયત્ન કરીએ છીએ. તો એ અમારે કરવાનું છે, એ સરકારશ્રીએ કરવાનું હોય છે. અને તમે ધારો ને, સરકારશ્રી ધારે ને તો રાતોરાત થઈ જાય છે, તે છતાં અમને શાળામાંથી એ જવાબ મળે છે કે કમ્પ્યુટર શિક્ષકનું બીજા વિષયની કમ્પેરિઝનમાં જગ્યાઓ ઊભી થતી નથી. તો મારી સરકારને એક જ નમ્ર વિનંતી છે કે કમ્પ્યુટર